પાણીયા ધામ દર બે ત્રણ વર્ષે દુકાળનો માર ખમતા કચ્છ માટે વરસાદી પાણીએ માત્ર પાણી નહીં પણ પ્રભુનો પ્રસાદ છે ત્યારે આ વર્ષે મેઘરાજા અનરાધાર મહેર કરી છે તો એ પ્રસાદનું એકે ટીપું વેડફાય નહીં તેની ચિંતા કરવી એ આપણા સૌની પવિત્ર જવાબદારી છે આ જવાબદારીને 100% નિભાવવા માટે પ્રતિબદ્ધ થયું છે કચ્છના મુંદ્રા તાલુકાનું નાનકડું ગામ રામાણિયા સંપૂર્ણ નિષ્ઠાથી ગાય આધારિત સજીવ ખેતી કરતા આ ગામને ઉત્સાહી અને પ્રકૃતિ પ્રેમી યુવાન નરેન્દ્રસિંહ ઝાલાએ આપેલ આધારભૂત માહિતી અનુસાર ગામમાં 14 વધુ ખેતરમાં નાની મોટી ખેત તલાવડી દ્વારા અથવા વહી જતા કરોડો લીટર વરસાદી પાણીને નાની મોટી નાલીઓ બનાવી અને વાડીના કુવાઓ સુધી લઈ જઈ કુવાઓ રિચાર્જ થાય છે જમીનમાં પાણીમાં ન હોવાથી સામાન્ય રીતે સૂકા ભઠ ભાસતા એવા ખેતરો રિચાર્જ થવાથી હવે 2-3 વર્ષ દુકાળમાં પણ ખેતી માટે અવિરત પાણી મળી રહે છે ગામના વડીલ ખેડૂત સુંદરજી ડેડિયા જણાવે છે કે શરૂઆતમાં મેં નાની ખેત તલાવડી બનાવી અને રિચાર્જનો પ્રયત્ન કર્યો ત્યારે અનેક ખેડૂતો કહેતા કે તમે સાવ ખોટા ખર્ચા કરો છો આ પાણીનો ફાયદો તમને થશે કે બીજાને એ કેમ ખબર પડે ત્યારે સુંદરજીભાઈ કહેતા કે કોઈને તો લાભ થશે ને આજે સુંદરજીભાઈની 1.5 એકરની ખેત તલાવડી ઉપરાંત તેના કૂવામાં પણ પાણી ઊંચા આવ્યા છે ગામના શાંતિભાઈ સાવલાએ તો કૂવામાં માટી રેતી કે કચરા વગરનું ચોખ્ખું પાણી સંગ્રહ થાય તે માટે પદ્ધતિસરનું મેટલ કાંકરીનું મોટું ફિલ્ટર બનાવી અંડરગ્રાઉન્ડ પાઇપ પાથરી એક મોડેલ ઊભું કર્યું છે ગામના ખેડૂતોને આ બાબતે પ્રોત્સાહિત કરવા ઉપરાંત સોશિયલ માધ્યમથી સદુપયોગી આજુબાજુના ગામો અને સમગ્ર કચ્છ અને ગુજરાત સુધી પોતાના ગામની આ પ્રેરણાદાયી પહેલને હોંશે હોંશે લોકો સુધી પહોંચાડતા નરેન્દ્રસિંહ ઝાલા પણ પોતાની વાડીના 2 કુવા આ પદ્ધતિથી જ રિચાર્જ કરી અને કરકસરપૂર્વક પાણીના ઉપયોગથી 1 પણ બોર વગર છેલ્લા 6 વર્ષથી ખેતી કરે છે આમે ખેતી માટે નર્મદા નીર બાબતે કચ્છ ખૂબ આશાવાદી અને પૂરેપૂરું હકદાર હોવા છતાં વર્ષોના વાયદા અને હળાહળ અન્યાય પછી રામાણિયા ગામે જાણે નક્કી કર્યું છે કે નર્મદાના ઝાંઝવાના નીરની આશા રાખવાને બદલે જાત મહેનતથી વરસાદી પાણીનો સંગ્રહ કરી લઈ અને કરકસરથી વાપરી હાલ પૂરતું આપણે જ આપણું ભવિષ્ય કેમ ના સુધારીએ